वेलकम टू जलपास किचन। इंस्टंट बनावी शकाय तेवा एकदम पोचा अने टेस्टी रवाना ढोकळा आजे बनावीशु, जेने गणतरीनी मिनिटोमां बनावी शकाय छे। दाळ अने चोखामांथी बनता खाटा ढोकळाने एक दिवस अगाउथी प्लान करी अने बनावा पड़े छे, ज्यारे आ ढोकळा तमे इंस्टंट बनावी अने सर्व करी शको तेवा छे। आ रवाना ढोकळा कोई पण टाइम पर सर्व करी शकाय तेवा छे अने ठंडा थया पछी पण एटला टेस्टी लागता होय छे। जो तमे आ ढोकळा हजु सुधी ट्राई ना कर्या होय अथवा तो आ ढोकळा सारा ना बनता होय तो आ रेसिपी चोक्कसथी ट्राई करो, तमने जरूरथी पसंद आवशे। ढोकळा बनावा माटे सौप्रथम एक मोटा बाउलमां 1/2 कप रवो उमेरीशुं। रेग्युलर उपयोगमां लईए छीए ते रवानो उपयोग कर्यो छे। पहला आपणे रवाने पलाळवाना छे कि जेथी रवो सरस रीते फूली जाय। स्वाद अनुसार मीठू उमेरीशुं, एक नानी चमची मीठानो उपयोग कर्यो छे। रवाने पलाळती वखते तमे मीठू उमेरो तो थोड़ी खटाश आवे छे अने स्वाद वधारे सारो आवे छे। हवे 1 कप दही उमेरवानो छे। रवाना ढोकळामां दही वधु सारू लागशे, बने त्यां सुधी छाशनो उपयोग ना करवो। दहीथी टेक्स्चर अने स्वाद बंने सरस आवता होय छे। 1/2 कप रवानी सामे 1 कप दहीनो उपयोग करवानो छे। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। રવાને દહીં સાથે સારી રીતે મિક્સ કરી લીધા પછી 1/2 કપ પાણી ઉમેરવાનું છે। પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું, પહેલા થોડું ઉમેરીશું અને પછી થોડું ઉમેરવાનું છે। અત્યારે ટોટલ 1/2 કપ પાણી ઉમેરી અને આપણે રવાને પલાળવાના છીએ। તમારે છાશનો ઉપયોગ કરવો હોય તો ઘટ્ટ છાશ હોય તેવી લઈ શકાય અને છાશ ઉમેરો તો તમારે પાણી ઉમેરવાની જરૂરત નહીં રહે। સારી રીતે બધું મિક્સ કરી લઈશું। આ ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને જો તમે મિશ્રણ બરાબર બનાવશો તો ઢોકળા ખરેખર ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બનશે। 1/2 કપ પાણી ઉમેર્યા પછી રવાને સરસ રીતે મિક્સ કરી લીધો છે। હવે ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપીશું। દસ મિનિટનો રેસ્ટ આપી દીધા પછી ઢોકળામાં 2 ચપટી હિંગ ઉમેરીશું। હિંગથી ઢોકળામાં સ્વાદ સરસ આવે છે, તમને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકાય। 1 નાની ચમચી આદુ મરચાં અને મીઠા લીમડાની પેસ્ટ છે જે મારા ઘરે હું બનાવીને રાખતી હોઉં છું તે ઉમેરીશું। જો તમારે જૈન ઢોકળા બનાવવા હોય તો તમારે આદુ સ્કીપ કરવાનું રહેશે। હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ઢોકળાને ઇન્સ્ટન્ટ બનાવવા માટે 1 નાની ચમચી ઈનો ઉમેરીશું। બ્લુ પેકેટ આવે છે તેનો ઉપયોગ કરવાનો રહેશે। ઈનોને એક્ટિવેટ કરવા માટે મેં અત્યારે 1/2 કપ પાણી લીધું છે અને તેમાંથી 1/2 એટલે 1/8 કપ આપણે પાણી ઉમેરવાનું છે। ઈનો સરસ રીતે ફૂલી જશે અને તેમાંથી બબલ્સ નીકળશે। ઈનો એક્ટિવેટ થઈ જાય પછી તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ઢોકળાનું મિશ્રણ છે તે આપણે અતિશય પાતળું નથી કરવાનું, એકદમ સેમી સોલિડ રાખવાનું છે, તો તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। સરસ રીતે મિક્સ કરી લઈશું। ઢોકળાના મિશ્રણમાં 1/2 કપ પાણી રવો પલાળવા માટે અને 1/8 કપ પાણી ઇનોને એક્ટિવેટ કરવા માટે ઉપયોગમાં લીધું છે। જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકાય, મિશ્રણ બરાબર હશે તો જ ઢોકળા સારા બનશે। ઢોકળાનું લચકા જેવું મિશ્રણ રેડી થઈ ગયું છે, તેમાંથી ઢોકળા બનાવી લઈએ। હવે ઢોકળા પાથરવા માટેની થાળી પર થોડું તેલ લગાવી અને સરસ રીતે તેને ગ્રીસ કરી લેવાની છે કે જેથી ઢોકળા નીકાળતી વખતે સરળતા રહેશે। તેલ બધી બાજુ સરખી રીતે લગાડી દઈશું। ગ્રીસ કરેલી થાળીમાં 2 મોટા ચમચા ઢોકળાનું મિશ્રણ ઉમેરીશું અને તેને પાથરી લેવાનું છે। દાળ ચોખાના ઢોકળા માટેનું મિશ્રણ આપણે થોડું પાતળું રાખતા હોઈએ છીએ, પરંતુ રવાના ઢોકળામાં આવું જ રાખવાનું છે। થાળીને 2-3 વાર ટેપ કરવાની છે કે જેથી વધારાના એર બબલ્સ હોય તે નીકળી જાય। ઉપરથી થોડો લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું। તમે લાલ મરચાંની જગ્યાએ મરીના ભૂકાનો પણ ઉપયોગ કરી શકો અને તલ પસંદ હોય તો તમે ઉપરથી તલ પણ સ્પ્રિંકલ કરી અને ઢોકળાને બનાવી શકો। ઢોકળાના મિશ્રણમાં ઈનો ઉમેરતા પહેલાં સ્ટીમરને ગરમ કરવા રાખી દેવાનું છે અને પાણી ઉકળી જાય એટલે સ્ટીમરમાં પ્લેટ મૂકી 8-10 મિનિટ માટે સ્ટીમ કરીશું। મધ્યમ આંચ પર 8 મિનિટ માટે સ્ટીમ કર્યા પછી ઢોકળાને ચેક કરી લઈશું।
ઢોકળા સરસ ફૂલી ગયા છે તેને ચેક કરવા માટે ચપ્પુની મદદથી ઢોકળામાં પ્રિક કરવાનો છે અને ચપ્પુની સાઈડ એકદમ ચોખ્ખી બહાર આવે તો ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે અને જો ચપ્પુ પર તમને ઢોકળાનું મિશ્રણ ચોંટેલું લાગે તો 2-3 મિનિટ માટે વધારે સ્ટીમ કરવાનું છે। મારા ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। સ્ટીમરમાંથી પ્લેટ બહાર નીકાળી લીધી છે। હવે સાઈડમાં આપણે તેનો વઘાર રેડી કરીશું। જો તમારે વઘાર ના રેડી કરવો હોય તો 1-2 ચમચી કાચું તેલ લગાવી અને ઢોકળાને ગરમા ગરમ સર્વ કરી શકાય, તે પણ ખૂબ જ સરસ લાગે છે। ઢોકળાનો વઘાર કરવા માટે 1 વઘારિયામાં 3 મોટી ચમચી તેલ ગરમ કરવા રાખવાનું છે। તેલ સારી રીતે ગરમ થાય પછી તેમાં 1 નાની ચમચી રાઈ ઉમેરીશું અને રાઈ ફૂટવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દેવાની છે। ત્યારબાદ 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું, 2 ચમચી તલ ઉમેરવાના છે। ગેસની આંચ બંધ કરી દેવાથી વઘાર બળી નથી જતો અને 8-10 પત્તા મીઠા લીમડાના પાન ઉમેરીશું। વઘારને એકવાર હલાવી લઈશું અને ઢોકળા પર તેને પાથરી દેવાનો છે। તૈયાર કરેલો વઘાર ચમચીની મદદથી ઢોકળા પર પાથરી લેવાનો છે। મેં અત્યારે 2 ઢોકળાની થાળી માટેનો વઘાર રેડી કર્યો છે। અડધો વઘાર હું આ થાળી માટે યુઝ કરીશ। તમારે વઘાર ના કરવો હોય તો માત્ર તેલ લગાવી અને ઢોકળાને કટ કરી અને પછી સર્વ કરી શકાય, એ ઢોકળા પણ એટલા ટેસ્ટી લાગતા હોય છે। ઢોકળા પર વઘાર સરસ રીતે પાથરી લીધા પછી ઢોકળાને કટ કરી લેવાના છે। અત્યારે હું ડાયમંડ શેપમાં કટ કરી રહી છું। પહેલાં સીધી લાઇનમાં કટ કર્યા પછી પ્લેટ થોડી ક્રોસ કરી અને કટ કરવાના છે। તમે ઈચ્છો તો સ્ક્વેર શેપ પણ આપી શકાય। હવે તાવેથાની મદદથી કટ કરેલા ઢોકળાને નીકાળી લઈશું। ઇન્સ્ટન્ટ બનાવેલા રવાના ઢોકળા એકદમ પોચા, નરમ અને જાળીદાર બન્યા છે। તમને વચ્ચેથી તોડીને દેખાડું। એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા આ રવાના ઢોકળા મેં અત્યારે કોથમીર ફુદીનાની ચટણી અને કેચઅપ સાથે સર્વ કર્યા છે। મારા આ રવાના ઢોકળાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ સો મચ એવરીવન।